જ્યારે તને ખાંસી આવે ત્યારે તારે તારું મોં ઢાંકવું જોઈએ. અરે ઠીક છે, તે એક બાળક છે. સુરેશ, આ ગંભીર છે. મારે હમણાં જ રેણુકા આપણી હેલ્થ કેર કાર્યકર સાથે વાત થઈ. આપણે ઠીક જ છીએ, આ તો ફ્લૂ છે. હોસ્પિટલમાં દાખલ. રમેશ હોસ્પિટલમાં છે. આશા, જ્યારે તને ખાંસી આવે ત્યારે તારે તારું મોં ઢાંકવું જોઈએ. હેલ્થ વર્કરે શું કહ્યું? તેમણે ઘરે સ્વચ્છતા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો. ઘરમાં આપણે બધી સપાટીને બ્લીચ વોટર અથવા ડિટર્જન્ટ સાબુ અથવા આલ્કોહોલ આધારિત ઉત્પાદનથી સાફ કરવાની જરૂર છે. પગલું એક, તમારા હાથને 20 સેકન્ડ માટે સારી રીતે ધોઈ લો. તમે રાંધતા પહેલા ખોરાકને ધોઈ લો અને તમારા રસોડાની બધી સપાટીઓને સાફ રાખો. બધી થાળીઓ અને વાસણો સાબુથી ધોવા, સાબુથી હાથ ધોવા, કપડાં ધોવા, તમારા વપરાયેલા માસ્કનો નિકાલ કરો, તમારો મોબાઈલ સાફ કરો, સ્નાન કરો અને સાબુથી 20 સેકન્ડ સુધી તમારા હાથ ધોઈ લો. છ ફૂટ દૂર યાદ છે? હંમેશા કતારમાં ઊભા હો ત્યારે, એલિવેટરમાં, બપોરના ભોજનના સમય પર, કામ કરો ત્યારે. મને આશા છે કે તમારો માસ્ક નવો હશે. હા, સરસ. જ્યારે તમે કાર્યસ્થળમાં પ્રવેશશો ત્યારે તમારા સેન્ડલ સાફ કરો અથવા તેમને બહાર છોડી દો અને 20 સેકન્ડ માટે તમારા હાથ ધોવા. તમે હાથ સાફ કર્યા પછી નળને અડશો નહીં અને નળને બંધ કરવા માટે તમારી કોણીનો ઉપયોગ કરો. સલામતીના નિયમો ઘર જેવા જ છે. તો મારે ખાધા પછી ફૂડ બોક્સને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ અને જમ્યા પછી મારા હાથ પણ ધોવા જોઈએ, ખરું? જો હું દરવાજાનો હાથો અથવા કોઈ પણ અન્ય સપાટીને સ્પર્શ કરું તો ફરીથી ધોઈ નાખવું, બરાબર ને? તમે ઝડપથી શીખી રહ્યા છો. જુઓ, આ થોડીક સરળ બાબતો છે જે આપણે કરવી જોઈએ. હા, અને તમે ઘરે જતા પહેલા 20 સેકન્ડ માટે સાબુથી હાથ ધોઈ લો. હંમેશા અન્યથી સામાજિક અંતર જાળવવાનું ભૂલશો નહીં. આ વિભાગમાં અમે આવરી લીધું છે કામ પર સ્વચ્છતા, ઘરે સ્વચ્છતા, સ્વસ્થ અને સક્રિય રહેવું. હા રેણુકા, મારા કુટુંબને કોવિડથી સુરક્ષિત રાખવા ઉપરાંત મને અને મારા કુટુંબને સ્વસ્થ રાખવા માટેના સામાન્ય નિયમો કયા છે? આને સમજવા માટે એક નાની રમત રમીએ.